અકસ્માતના નવા કાયદાને પરત ખેંચવા માંગ કરાઈ છે. સરકારે મોટા વાહનો દ્વારા વારંવાર થતા જીવલેણ અકસ્માતને લઈને નવો કાયદો બનાવ્યો છે. જે પ્રમાણે ટ્રક ચાલકો દ્વારા અકસ્માતે અન્યનું મોત થાય તો 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવશે. આ કાયદો લાગુ કરાયા બાદ રાજ્યમાં વિરોધ ઉઠી રહ્યો છે. તેવામાં રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સરકાર સાથે આ અંગે બેઠક યોજવા માટે પ્રયાસ શરૂ કર્યો છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશને જણાવ્યું છે કે નવા કાયદાથી ટ્રક ચાલકો ડરી ગયા છે. કાયદાના ડરથી અનેક ટ્રક ચાલકો કામ પર પણ ન આવી રહ્યા હોવાની સ્થિતિ પેદા થઈ છે, ત્યારે એસોસિએશન દ્વારા કાયદાને પરત ખેંચવા માંગ ઉઠવામાં આવી છે. દંડની જોગવાઈ અને સજા એ 10 વર્ષ સુધીની ફેટલ એક્સિડન્ટમાં જો ડ્રાઈવર જાણ કર્યા વગર જતા રહે તો એના માટે ડ્રાઈવરોમાં એક ડરનો માહોલ છે અને એ લોકો એવું સમજી રહ્યા છે કે એમના ઉપર જ્યારે એક્સિડન્ટ થશે ત્યારે આ કલમો લાગુ પડી ગઈ તો એમને સજાપાત્ર થઈ જશે. જે કાંઈ ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય એ કલમ લગાડતા પહેલા એનો વિચાર કરે અને આ વસ્તુની સમજણ અમે ડ્રાઈવરોને આપવા માટે પોલીસ અધિકારી, આરટીઓના અધિકારી, કાયદાના નિષ્ણાંતો સાથે એક ડ્રાઈવર ટ્રેનિંગ સેમિનારનું આયોજન આગામી 5 તારીખે શુક્રવારના રોજ કરવા જઈ રહ્યા છીએ.